જસદણ ગંગા ભુવન વિસ્તારમાં ચીફ ઓફિસર અને એન્જિનિયર દ્વારા છેલ્લા 4 મહિનાથી એક પણ કામ ન કરતા અંતે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રાજુભાઈ ગાગલે પાલિકા પ્રમુખને રાજીનામું ધરી દીધું છે. જસદણ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રાજુભાઈ ધાધલે જણાવ્યું હતું કે ભુવન વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી લોકોના કામ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર કરતા નથી. તારીખ 10/5/2018 ની સામાન્ય સભામાં મંજૂર થયેલા કામો પણ હજુ સુધી કરાયા નથી. અમારે રજૂઆતને ગંભીરતાથી લીધેલ નથી. સાથે જ વોર્ડ નંબર 6 માં આવેલ પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 1 અને 2 બંને શેરીમાં તારીખ 10/5/2018 ની સામાન્ય સભામાં તેમનો રોડ પાસ થયેલો હતો, પણ આ ચીફ ઓફિસર ને એન્જિનિયર બંને મળીને અમારા વિસ્તાર સાથે અન્યાય કર્યો છે. તકલીફમાં તો આ મોટો પ્રશ્ન છે. 2-3 વર્ષથી અહીંયા પાણી ભરાય છે. પાલિકામાં કેટલી વખત રજૂઆત કરી છતાંય કોઈ તંત્ર, પાલિકા ચીફ ઓફિસર કે કોઈ પણ હજી અહીંયા ધ્યાન દોર્યું નથી. અને આટલા થોડો વરસાદ છે છતાં એટલું ભરાય છે. એમાં જાજો વરસાદ આવે તો પાણી હાલવાની પણ તકલીફ થાય છે. અહીંયા ગંદકી છે. કોઈ પણ હજી સુધીમાં કોઈ આવ્યા નથી. આનો કોઈ કોઈ નિકાલ કરતા નથી. હા, રજૂઆત કેટલા વખત કરી છે? 2 વર્ષ કરી છે રજૂઆત. અને આવે છે, જોઈ જાય છે, પણ આનો કોઈ નિકાલ થયો નથી. હા, બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે. અને પ્લસ અહીંયા રોગચાળો થાય છે. આજુબાજુમાં ડેન્ગ્યુના પણ કેસ થવા મીના છે. એના માટે રજૂઆત કરી છે, પણ તંત્ર હજી કોઈ આવ્યું નથી. અહીં જો હા, મતદાન જોતા હોય તે બધા આપણે અહીંયા તોડી દોડીને અમે બધા મત પીર્યા છે અને બહુ મહેનત પણ કરી છે. છતાંય પણ હજી કોઈ સુધીમાં અહીંયા કોઈ આવ્યા નથી. હવે કોઈ ધ્યાન દેતા નથી. એટલે કહેવાનો મતલબ એ છે, આ પાણીનો નિકાલ કરો અને અહીંયા ધ્યાન દો થોડુંક. આ નકર બધા ભેગા થઈ અને અહીંયા પાલિકા અમે બધા જવાના છીએ. વધુમાં કોર્પોરેટર રાજુભાઈ ધાંધલે જણાવ્યું હતું કે અમે કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાને પણ અનેક વાર રજૂઆત કરી, પણ અમારી રજૂઆત કોઈ નેતાએ ગંભીરતાથી ધ્યાનમાં લીધેલી નથી. જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અમારા વિસ્તારના લોકોએ ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મતો આપ્યા હતા. અમારા વિસ્તારના વિકાસલક્ષી કામો તેમજ પડતર પ્રશ્નો ઉકેલ ના આવતા ના છૂટકે હારી થાકીને રાજીનામું ધરી દીધું હતું. આજે મેં જસદણ નગરપાલિકાના પ્રમુખશ્રીને રાજીનામું મારું મોકલ્યું છે કે આ જસદણ નગરપાલિકામાં નવા આવેલા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા અમારા વિસ્તાર વોર્ડ નંબર 6 નું એક પણ કામ નથી કરતા છેલ્લા 4 મહિનાથી. અને એની ભેગા જે એન્જિનિયર ડાંગર છે એ પણ નથી કરતા. સામાન્ય સભા 10/5/2018 જે અમારી મળી હતી એમાં મેં મારા વિસ્તારના દરેક કામ પાસ કરાવ્યા હતા, પણ આ ચીફ ઓફિસરના આ ડાંગર સાહેબે અમારા બધા કામ ના મંજૂર કર્યા છે. એક પણ કામ અમારું મંજૂર નથી કર્યું. અને આજે અમારા વિસ્તારના લોકોની તમે હાલત જોવો. અમે આની પહેલાં અમારા વિસ્તારના લોકોને સાથે લઈને હું અમૃત ઉપવાસ ઉપર ઉતર્યો હતો ત્યારે અમારે ભેગા અમારા 2 કોર્પોરેટરો પણ સામેલ હતા કે ભાઈ અમે નગરપાલિકામાં ત્યારે અમારા માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ અમને એ ઉપવાસ આંદોલન છોડાવેલું અને એમને મને બાહેંધરી આપેલી કુંવરજીભાઈ ખુદે કે રાજુભાઈ તમારા જે આ પડતર પ્રશ્નો છે એ હું તાત્કાલિક નિકાલ કરાવીશ ને આ ચીફ ઓફિસરને હું ઓર્ડર આપીશ. પણ એ માયલું કુંવરજીભાઈએ પણ એ જે એમને વચન આપ્યું તે પાળી નથી શક્યા અને અમારો વિસ્તાર આજે હેરાન છે. ચીફ ઓફિસર અને આ ડાંગર કામ નથી કરતા એટલે હું હારી થાકી મારા પ્રમુખને મેં અનેક વાર રજૂઆતો કરી છે. હું ગાંધીનગર 3 વાર ખુદ કેબિનેટ મિનિસ્ટરને એને કાર્યાલય જઈને કહી આવ્યો છું. અમારા અહીંયા જળસંચાઈના ચેરમેન છે ભરતભાઈ બોગરા સાહેબ એમને પણ મેં ખુદ રજૂઆત કરેલી છે કે આ ચીફ ઓફિસર કામ નથી કરતા, ડાંગર નથી કરતા, અમારા વિસ્તાર હારે અન્યાય કરે છે. પણ આ લોકોએ પણ મારી કોઈ પણ વાતને ધ્યાનમાં નથી લીધી કે નથી અમને કોઈ સારું પ્રોત્સાહન આપ્યું કે ભાઈ અમે કરી દઈશું. અને અમારો વિસ્તાર અત્યારે જોવો તો પાણી વિના હેરાન પરેશાન થઈ ગયો છેલ્લા 4 મહિનાથી. અમારા સભ્યોનો ચીફ ઓફિસર સાથે અસંતોષ હોય અને અમે પણ અવારનવાર રજૂઆત કરતા હોય ત્યારે અમને નગરપાલિકાના નિયમો બતાવી કામોને ડીલે કરતા હોય, આ બાબતની રજૂઆત અમે માનનીય મંત્રીશ્રી અને સરકાર સુધી કરેલ છે. આગામી દિવસોમાં માનનીય મંત્રીશ્રીએ અમને ખાતરી આપેલ છે, અમને વિશ્વાસ છે અને ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાશે. હરેશ તરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.